ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ સ્કૂલ હેલ્થ સર્વિસ આપણે ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચરમાં ચાઇલ્ડ હેલ્થ સોરી રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ જોયું હતું ફેઝ વન અને ફેઝ ટુ તેનામાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું સ્કૂલ હેલ્થ સર્વિસ કે સ્કૂલ હેલ્થ સર્વિસ છે એમ એટલે કે સ્કૂલ હેલ્થમાં સર્વિસમાં શું આવશે તો કે સ્કૂલ હેલ્થ સર્વિસમાં જે લોકો સ્કૂલે જાય સ્કૂલે જતા જે ચાઇલ્ડ છે એને સ્કૂલમાં કયા પ્રકારની છે એ નોલેજ આપવું જોઈએ અથવા તો કયા પ્રકારની સ્કૂલમાં કેર પ્રોવાઈડ થવી જોઈએ અથવા તો કયા પ્રકારની સર્વિસ છે એ સ્કૂલમાં પ્રોવાઈડ થવી જોઈએ એ સર્વિસ આપણે છે એ સ્કૂલ હેલ્થ સર્વિસમાં જોઈશું તો સ્કૂલ હેલ્થ સર્વિસમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન તો ઇન્ટ્રોડક્શનમાં શું છે તો કે સ્કૂલ હેલ્થ સર્વિસ એ કમ્યુનિટી હેલ્થની મહત્ત્વની બ્રાન્ચ છે એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસ એટલે કે સ્કૂલમાં જે ચા બાળકોને છે હેલ્થ સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાની છે એ કોમ્યુનિટી હેલ્થની એક મહત્ત્વની બ્રાન્ચ છે તે સ્કૂલ હેલ્થ સર્વિસ એ પર્સનલ હેલ્થ સર્વિસ છે એટલે કે પર્સનલી રીતે બી તમે જે સ્કૂલ હેલ્થ સર્વિસ એ પ્રોવાઈડ કરી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ તો કે આ સર્વિસ દ્વારા સ્કૂલના બાળકનું હેલ્થ સ્ટેટસ ઊંચું લઈ જઈ શકાય છે અને ચાઇલ્ડને હેલ્ધી રહી શકે છે તો કે સ્કૂલ હેલ્થ સર્વિસ શું કામ પૂરી પાડવામાં આવે છે તો કે સ્કૂલમાં જે ભણતા લોકો બાળકો છે એને સુકામ સ્કૂલ હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે જે સ્કૂલના બાળકોનું છે એનું હેલ્થનું જે સ્ટેટસ છે હેલ્થ છે એ સારી રાખી શકાય છે અને જે બાળકોનું હેલ્થ સ્ટેટસ છે એ ઊંચું લઈ જઈ શકાય છે અને ચાઇલ્ડ છે એ હેલ્ધી રહી શકે છે બાળક છે એ હેલ્ધી રહી શકે છે એના માટે થઈ અને સ્કૂલ હેલ્થ સર્વિસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે તો ઓગણીસો ને સાહીઠમાં ચાઇલ્ડનું હેલ્થ અને ન્યુટ્રિશન સ્ટેટસ જાણવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્કૂલ હેલ્થ કમિટી બનાવી અને ઓગણીસો ને બાસઠમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ બનાવી અને સર્વિસ પ્રોવાઈડ કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું તો કે ઓગણીસો ને સાહીઠમાં શું કર્યું હતું કે ચાઇલ્ડનું હેલ્થ અને ન્યુટ્રિશન સ્ટેટસ જાણવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્કૂલ હેલ્થ કમિટી બનાવી એટલે કે બધા લોકો બાળકો છે એનું હેલ્થ હેલ્થ સ્ટેટસ કેવું છે અને કયા પ્રકારનું ન્યુટ્રિશન લે છે એ જાણવા માટે થઈને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ છે એ કમિટી બનાવી હતી કે કમિટી શું કરતી હતી તો કે બધી સ્કૂલોમાં જઈ અને સ્કૂલમાં જઈને જોતી હતી કે બાળકનું હેલ્થ સ્ટેટસ છે એ કેવું છે તો એના પરથી જાણવા મળ્યું કે બાળકનું હેલ્થ સ્ટેટસ છે એ બહુ ખરાબ છે તેના લીધે શું કર્યું હતું કે ઓગણીસો ને બાસઠમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ બનાવી અને સર્વિસ પ્રોવાઈડ કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું એટલે કે જે કમિટી છે એને ખબર પડી કે જે બાળકોનું હેલ્થ સ્ટેટસ છે એ હેલ્ધી નથી તો હેલ્ધી નથી ખબર પડી તો એના લીધે એણે શું કર્યું હતું કે ઓગણીસો ને બાસઠમાં છે એ હેલ્થ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ છે એ એણે સ્ટાર્ટ કર્યો અને એમાં જે સ્ટાર્ટ કર્યું સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ એમાં શું કર્યું હતું કે બધા જ પ્રકારની સ્કૂલ હેલ્થ સર્વિસ છે એ પૂરી પાડવાની એટલે કે ન્યુટ્રિશન આપવાનું છે એને હેલ્થ ચેકઅપ કરાવવાનું છે દેન એનું ચાઇલ્ડનું છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જોવાનું છે કોઈપણ પ્રકારના ડિસીસ હોય તો એને પ્રિવેન્ટ કરવાના છે અને એની ટ્રીટમેન્ટ આપવાની છે બધું જ છે એ સ્કૂલ હેલ્થ સર્વિસમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું કે જેથી કરીને છે એ બાળકાનું હેલ્થ સ્ટેટસ છે એ આપણે સારું રાખી શકીએ દેન આપણે સેકન્ડ જોઈશું હેલ્થ પ્રોબ્લેમ ઓફ ધ સ્કૂલ ચાઇલ્ડ એટલે કે જે સ્કૂલ ચાઇલ્ડ છે એટલે કે જે સ્કૂલમાં ભણતા બાળકો છે એનું હેલ્થ પ્રોબ્લેમ કયા કયા પ્રકારના છે આપણે જોઈશું તો ફર્સ્ટ છે માલન્યુટ્રીશન એટલે કે જે વધારે પડતું છે એ બાળકમાં માલન્યુટ્રીશન જોવા મળે છે દેન ઇન્ફેક્શિયસ ડિસીઝ જોવા મળે છે કે ઝડપથી છે એ બાળકોને ઇન્ફેક્શન લાગી જાય છે તેથી કરીને ઇન્ફેક્શિયલ ડિસીઝનું પ્રમાણ બી વધારે છે દેન થર્ડ છે ઇન્ટેસ્ટાઈનલ પેરાસાઇટ્સ ઇન્ટેસ્ટાઈલ પેરાસાઈટ મીન્સ કે ક્રોમિથી થતા રોગો એટલે કે એને પેટમાં વધારે દુઃખે છે ડાયેરિયા હોય કોન્સ્ટિપેશન હોય બધા ઇન્ટેસ્ટ ઇન્ટેસ્ટાઈનલ પેરાસાઈટ્સમાં આવશે તો ઇન્ટેસ્ટાઈલ પેરાસાઇટ્સના જે ડિસીઝ છે એટલે કે ક્રોમિથી થતા રોગો એ બી વધારે થાય છે દેન ડિસીઝ ઓફ સ્કીન આઈ એન્ડ કેર એટલે કે સ્કિન ડિસીઝ જોવા મળે છે આઈ ડિસીઝ જોવા મળે છે અને ઇયર ડિસીઝ છે એ બી ચાઇલ્ડને જોવા મળે છે દેન ડેન્ટલ કેર્સ એટલે કે ડેન્ટલ કેરીઝ એટલે ડેન્ટલ કેવિટી બી જોવા મળે છે દાંત છે એ ખરી ખરાબ થઈ ગયા હોય છે નાના બાળકોના એટલા માટે ડેન્ટલ પ્રોબ્લેમ છે એ બી જોવા મળે છે તો હેલ્થ પ્રોબ્લેમ ઓફ ધ સ્કૂલ ચાલે એટલે કે સ્કૂલમાં કયા સ્કૂલના બાળકો છે એમાં કયા પ્રકારના ડિસીઝ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એ આપણે જોયો તો કે એમાં વધારે પ્રમાણમાં માલન્યુટ્રિશન ડિસીઝ જોવા મળે ક્રોમિથી થતાં રોગો જોવા મળે છે દેન આઈ ડિસીઝ જોવા મળે છે ઇયર ડિસીઝ જોવા મળે છે દાંતના ડેન્ટલ એકેવિટીસ જોવા મળે છે કે દાંત બાળકોના સડી ગયેલા હોય છે તો આ બધા પ્રોબ્લેમ છે એ સ્કૂલ ચાઇલ્ડમાં વધારે પ્રમાણમાં જોવા મળે આવે છે તે નેક્સ્ટ બીજા જે હેલ્થ પ્રોબ્લેમ છે એ કયા જોવા મળે છે સ્કૂલમાં તો કે બિહેવિયર પ્રોબ્લેમ જોવા મળે છે નાના છોકરામાં તરત જ તમે જેવું શીખવાડો એવું એ તરત શીખી જાય છે એટલા માટે બિહેવિયર પ્રોબ્લેમ છે એ બી વધારે જોવા મળે છે અમુક બાળકો છે એ સ્કૂલમાં ભણતા હોય સારા બી હોઈ શકે છે અને અમુક છે એ ખરાબ હોઈ શકે છે તો જે સારા બાળકો છે એ ખરાબમાંથી શીખી શકે છે ખરાબ ગેરવર્તન તો આપણે એનામાંથી બિહેવિયર ડિસીઝ જોઈ શકીએ છીએ તો એન્ટી સોશિયલ એટલે બિહેવિયર ડિસીઝમાં કયા કયા શીખી શકે છે તો કે સ્ટીલિંગ છે લાઇંગ છે અને ગ્લેમ્બલિંગ છે તો સ્ટીલિંગ એટલે કે કોઈ ચોરી કરતાં શીખી શકે છે જુ ખોટું બોલી શકે છે દેન જુગાર જુગાર રમી શકે છે બરાબર છે ગ્લેમ્બિંગ મીન્સ કે જુગાર રમો તો એવા બાળકો બી હોય છે કે જે ચોરી કરે છે ખોટું બોલે છે અથવા તો ઝઘડા વધારે કરે છે એવા ડિસો બી ડિસોર્ડર બી થઈ શકે છે એને કહેવામાં આવશે બિહેવિયર પ્રોબ્લેમ તેન બી છે એનો હેબિટ ડિસઓર્ડર એટલે કે એની હેબિટ વધારે ખરાબ હોય છે અમુક બાળકો છે એ ન ખાતા હોય છે અથવા તો અંગૂઠો છે એ શક કરતા હોય છે થમ શકિંગ કરતા હોય છે એટલે કે અંગૂઠો ચૂસતા હોય છે એ હેબિટ ડિસઓર્ડર કહેવામાં આવે છે તો એ આ બધા જે ડિસઓર્ડર છે એ વધારે પ્રમાણમાં ચાઇલ્ડમાં જોવા મળે છે તેન પર્સનાલિટી ડિસોર્ડર પર્સનાલિટી ડિસઓર્ડરમાં શું આવશે તો કે ટેમ્પરેટર તે સિફિનેસ ડે દેન ડ્રીમિંગ એન્ડ જાલિસી એટલે કે વધારે પ્રમાણમાં ધમપછાડા કરતા હોય એટલે કે એને જે જોઈતું હોય એ જ લેવું હોય એવા એટલે એને કમ્પલસરી જોઈએ જે વસ્તુ ભલે પછી એના પેરેન્ટ્સ છે કેપેબલ હોય કે ના હોય તો એક પ્રકારનો છે એ ડિસોર્ડર છે જે સંકોચ થતો હોય અથવા તો કોઈને સપના આવતા હોય અથવા તો જેલિસી થતી હોય નાના બાળકો હોય ને જેલિસી વધારે થાય કે જો એની આગળ છે મારી આગળ નથી અથવા તો કોઈ માર્ક્સમાં જેલિસી થાય ટેસ્ટ પેપર લીધું હોય તો ટેસ્ટમાં એને વધારે માર્ક્સ આવે છે મારે ઓછા આવે છે તો એના લીધે છે એ જેલિસી થઈ શકે છે તો એવા જ એવા ડિસઓર્ડરને કેવા કહેવામાં આવે છે પર્સનાલિટી ડિસઓર્ડર તો આ ધેન નેક્સ્ટ આપણે જોઈશું એજ્યુકેશન ડિફિકલ્ટી તો એજ્યુકેશન ડિફિકલ્ટિઝમાં શું આવે છે તો કે સ્કૂલ ફિયર હોય છે ને સ્કૂલ ફેલિયર હોય છે અથવા અમુક લોકો છે એને સ્કૂલે જવામાં બીક લાગતી હોય છે અને અથવા અમુક છોકરાઓ છે એને સ્કૂલે જવાનો કંટાળો આવતો હોય છે તેને કહેવામાં આવશે એજ્યુકેશનલ ડિફિકલ્ટીસ ડિસઓર્ડર તો આ હતા હેલ્થ પ્રોબ્લેમ ઓફ ધ સ્કૂલ ચાલે એટલે કે સ્કૂલમાં કયા કયા પ્રોબ્લેમ હેલ્થ પ્રોબ્લેમ છે એ જોવા મળે છે કયા કયા પ્રકારના ડિસીઝ જોવા મળે છે તો નેક્સ્ટ આપણે જોઈશું ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ સ્કૂલ સર્વિસ એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસ છે એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો ફસ્ટ જોઈએ ધ પ્રોમોશન ઓફ પોઝિટિવ હેલ્થ તો જે બાળકો છે એનું પ્રોમોશન ઓફ પોઝિટિવ હેલ્થ એની હેલ્થ છે પોઝિટિવ રહેવી જોઈએ સારી રહેવી જોઈએ એનું મેઇન ઓબ્જેક્ટિવ છે દેન સેકન્ડ છે પ્રિવેન્શન ઓફ ડિસીઝ તો કે જે સ્કૂલ હેલ્થ સ્કૂલ ચાઇલ્ડ છે એને જે ડિસીઝ કોઈપણ પ્રકારના ડિસીઝ થયા છે એને પ્રિવેન્ટ કરવાનો મેઇન એમ છે અથવા તો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે કોનો તો કે સ્કૂલ હેલ્થ સર્વિસનો તો સ્કૂલ હેલ્થ સર્વિસનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે ડિસીઝ કોઈપણ બાળકને ડિસીઝ થયા છે સ્કૂલમાં તો એ પ્રિવેન્ટ એટલે કે અટકાવવાનો છે દેન થર્ડ વન છે અર્લી ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ ઓફ ડિફેક્ટ તો એનો થર્ડ ઓબ્જેક્ટિવ શું છે તો કે અર્લી ડાયગ્નોસિસ કરાવવાનો એટલે કે એને હોસ્પિટલ બતાવવાનો છે એને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવવાનો છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા પછી એને ફોલોઅપ એનો મેઇન એનો ઓબ્જેક્ટ છે જો એ સ્કૂલ હેલ્થ સર્વિસ છે એ પહેલાં અર્લી ડાયગ્નોસિસ કરશે બાળકોનું અથવા તો ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરશે તો છે એનો ડિસીઝને છે એ પ્રિવેન્ટ કરી શકશે ધેન ફોર્થ ઓબ્જેક્ટિવ છે ઇન્ક્રીઝિંગ હેલ્થ કોન્શિયસનેસ ઇન ચિલ્ડ્રન એટલે કે જે ચિલ્ડ્રન છે એનામાં શું છે હેલ્થની બાબત કોન્શિયસ કરવાનું એટલે કે જે એને ડિસીઝ થયો છે એનાથી સાવચેત રહેવો જોઈએ બાળક છે એને એક પ્રકારનો ડિસીઝ થઈ ગયો છે તો એ ડિસીઝથી સાવચેત રહેવો જોઈએ કોન્શિયસ રહેવો જોઈએ કે મને આ ડિસીઝ થયો છે તો આવું બીજી વખત ન થાય એના માટે એને શું કરવું જોઈએ એના માટે જાગૃત હોવો જોઈએ દેન ફિફ્થ વન છે પ્રોવિઝન ઓફ હેલ્થફુલ એન્વાયરમેન્ટ એટલે કે એને હેલ્થફુલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું તેને પોઝિટિવ એટી કેળવવાનો છે દેન કોમ્યુનિકેબલ એન્ડ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રિવેન્ટ કરવાનું છે એટલે કે અને નોન કોમ્યુનિકેકેબલ ડિસીઝ છે એ અટકાવવાનું હેલ્થ સુપરવિઝન હેલ્થકેર એન્ડ ન્યુટ્રીશન પ્રોગ્રામ દ્વારા સ્કૂલ ચાઇલ્ડની હેલ્થ પ્રમોટ કરવા એટલે કે હેલ્થ સુપરવિઝન છે એટલે કે જે સ્કૂલ હેલ્થ સર્વિસમાં હેલ્થ સુપરવિઝન હોય એને શું મેઇન છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે ન્યુટ્રિશન પ્રોગ્રામ દ્વારા સ્કૂલ ચાઇલ્ડની હેલ્થ પ્રોમોટ કરવાનું એટલે કે ચાઇલ્ડને ન્યુટ્રિશન આપી અને એનો હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનો એક મેઇન એનું ઓબ્જેક્ટિવ છે તો આ હતા ઓબ્જેક્ટિવસ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસ તો સ્કૂલ હેલ્થ સર્વિસના મેઇન એમ ગોલ અને ઓબ્જેક્ટિવ શું છે તો કે બાળકોમાં જે કોઈપણ પ્રકારના ડિસીઝ થયા છે એને પ્રિવેન્ટ કરવાનો છે એને ટ્રીટમેન્ટ આપવાનો છે અને એના ફોલોઅપ માટે બતાવવાનો છે દેન એનામાં કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ કેબલ ડિસીઝને પ્રિવેન્ટ કરવાનો છે દેન પ્રોપર ન્યુટ્રિશન આપી અને બાળકોની જે હેલ્થ હેલ્થ છે એ સારી કરવાનો છે તો આ એના મેઇન ઓબ્જેક્ટિવ હતા તે નેક્સ્ટ આપણે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસ તો કે સ્કૂલ હેલ્થ સર્વિસનું ઇમ્પોર્ટન્ટ શું છે તો સ્કૂલ હેલ્થ સર્વિસનું ઇમ્પોર્ટન્ટ આપણે જોઈશું તો ફર્સ્ટ છે લાર્જ નંબર ગ્રુપ એટલે કે એક સાથે ઘણા બધા એટલે કે મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે તો કે ઘણા બધા બાળકો છે એ જોડે રહેશે તો એ ઘણું બધું શીખી શકશે એનો મેઇન ઇમ્પોર્ટન્ટ છે એટલે કે લાર્જ નંબર ગ્રુપ એટલે કે ગ્રુપ છે જેમ બને એમ મોટું હોવું જોઈએ Then સ્ટેજીસ ઓફ જી એન્ડ ડી જીએન્ડ ડી એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ બાળકોનું થવું જોઈએ જે એજ પ્રમાણે એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ એનું એટલે મીન્સ કે જે એજ પ્રમાણે છે એ બાળક છે એ સ્કૂલે જતાં શીખે તો સ્કૂલે સ્કૂલે જતાં શીખે પછી એની એજમાં પ્રમાણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થવું એનું મોટ મોસ્ટ છે દેન ગ્રુપ ઓફ લાઈફ દેન અર્લી ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું છે દેન અર્લી ડિટેક્શન ઓફ તો ગ્રુપ લાઈફ એટલે કે જે બાળકો છે એની લાઈફ કેવી હોવી જોઈએ ગ્રુપમાં હોવી જોઈએ કે જેથી કરીને જો એનો ગ્રુપ હશે તો એ બધી વસ્તુ છે એ શીખી શકશે અને ઝડપથી જે બાળક છે એ કેચ અપ કરતા શીખી શકશે દેન અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ એટલે કે અર્ જો કોઈ પણ પ્રકારનો ડિસીઝ થવું હોય તો એનું અર્લી છે એ ડિટેક્શન કરાવવાનું છે તેને એડેપ્ટિબિલિટી એડેપ્ટિબ એડેપ્ટિબિલિટી બંધ મીન્સ કે તો કે બંધ બેસતું થવાની યોગ્યતા એટલે કે એનામાં એવી યોગ્યતાઓ જોઈએ કે એકાબીજા સાથે મળી જાય તેનું એનું મેઇન ઇમ્પોર્ટન્સ છે સ્કૂલ હેલ્થ સર્વિસનું કે એકાબીજા સાથે મળી શકે તો આ તો એનું ઇમ્પોર્ટન્સ તો ઇમ્પોર્ટન્સમાં આપણે જોયું તો નેક્સ્ટ આપણે જોઈશું આ ડિસ આપણે જે આ પોઈન્ટ જોયા લાર્જ નંબર ઓફ ગ્રુપ સ્ટેજ ઓફ જીએનડી ગ્રુપ લાઈફ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઇ અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ અને એડેપ્ટિબિલિટી એ આપણે અંદર ડીપલી જોઈશું તો ફર્સ્ટ છે તેથી જો આરોગ્ય સેવા સુધારવામાં ન આવે તો દેશના બાળકોનું આરોગ્ય સ્તર ઊંચું લાવી શકાય નહીં તો લાર્જ નંબર ઓફ ગ્રુપમાં શું છે તો કે કુલ વસ્તી છે જેટલી દુનિયાની કુલ વસ્તી છે એના ચોથા ભાગની જે વસ્તી છે ક્યાં જાય છે શાળાએ જાય છે તો જો શાળાએ જતી શાળાએ જતાં બાળકો છે એને શું કરવાનું છે તો કે એનું આરોગ્ય છે એ સુધારવાનું છે એટલે કે જેથી કરીને બાળકોનું સ્તર છે એ આપણે ઊંચું લાવી શકીએ જો એ બાળકોનું આરોગ્ય સ્તર નહીં તમે સુધારો એની હેલ્થ નહીં સુધારો તો એનું આરોગ્ય સ્તર છે કેવું જશે આપણે કોઈ દિવસ ઊંચું લાવી શકશું નહીં એટલે ચોથા ભાગના જે ચોથા ભાગની વસ્તી છે એ સ્કૂલે જાય છે એટલે સ્કૂલે જતાં બાળકોનું રેગ્યુલર ચેકઅપ કરાવવાનું છે અને જેથી કરીને એનું હેલ્થ જેથી કરીને એનું હેલ્થ છે એ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ દેન સેકન્ડ છે સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે ગ્રુપને કેર પ્રોવાઈડ એન્ડ ડેવલપમેન્ટ જરૂરી છે તો સોશિયો અને ઇકોનોમિકલ કન્ડિશનવાળા જે પુઅર લોકો છે એના માટે છે એ આ ખાસ જરૂરી છે બરાબર છે કેમ કે પુઅર લોકો છે એ સારી સ્કૂલમાં છે એ ભણાવી નથી શકતા અને એના માટે સારી કેર છે એ પ્રોવાઇડ નથી કરાવી શકતા તો એને ગવર્મેન્ટમાં ભણાવી અને સારી કેર આપણે છે એ પ્રોવાઇડ કરવાની છે કે જેથી કરી એના બાળકનું આરોગ્ય સ્તર છે એ આપણે ઊંચું લાવી શકીએ એટલે કહેવામાં આવ્યું છે કે સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે આ ગ્રુપને કેર પ્રોવાઈડ ડેવલપમેન્ટ જરૂર છે એટલે કે એને વધારે પ્રમાણમાં કેર પ્રોવાઈડ કરવાની છે કે જેથી કરી એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ સારું થઈ શકે તેથી કમ્યુનિટી હેલ્થમાં સ્કૂલ હેલ્થ સર્વિસ પર વધુ અટેન્શન આપવું જોઈએ તો કમ્યુનિટી હેલ્થ છે એમાં વધારે પ્રમાણમાં ક્યાં ટેન્શન આપવું જોઈએ તો કે હેલ્થ સ્કૂલ હેલ્થ સર્વિસ ઉપર એને વધારે પડતું અટેન્શન આપવું જોઈએ છે કે જેથી કરીને બાળકોનો ગ્રોથ છે એ સારો થઈ શકે તે સેકન્ડ છે એસિડ સ્ટેજ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જી એન્ડ ડી તો સ્કૂલ હેલ્થ સર્વિસ શા માટે શા માટે આપવામાં આવે છે તો કે સ્કૂલ હેલ્થ સર્વિસ એ શું કામ આપવામાં આવે છે તો કે સ્કૂલ હેલ્થ સર્વિસ છે એ આ ઉંમરમાં બાળકોને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જલ્દી થતું હોય એટલે કે જ્યારે બાળકો નાના હોય ત્યારે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે જલ્દી થતો હોય છે તેની શરૂઆતના સમયગાળા દરમિયાન આરોગ્યની સંભાળ અને જો પૂરતી સારવાર આપવામાં આવે તો બાળકનો ફિઝિકલ મેન્ટલી અને ઇમોશનલ હેલ્થ છે એ સારી રહી શકે છે તો નાની ઉંમરમાં આપણે એને શું કામ એને બધી હેલ્થ કેર પ્રોવાઈડ કરવી જોઈએ તો કે એના ઉંમર છે ઉંમર જેમ બાળકો નાના હોય ત્યારે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જલ્દી થતો હોય છે તો એના લીધે એનો જે મેન્ટલી છે ફિઝિકલી છે ઇમોશનલી ગ્રોથ છે એ સારો થઈ શકે એટલા માટે છે એ દરમિયાન એને આપણે આરોગ્યની સંભાળ લેવી જોઈએ એટલા માટે છે એનો ગ્રોથ છે એ સારો થઈ શકે એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ ઉંમરમાં બાળકોનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જલ્દી થાય છે તેથી શરૂઆતના સમયગાળામાં આરોગ્યની સંભાળ લેવી જોઈએ અને પૂરતી સારવાર આપવામાં આવે તો એટલે કે જો એને કોઈપણ પ્રકારના કેરની જરૂર હોય અથવા તો કોઈપણ પ્રકારના કેર નીડ હોય તો એને એ નીડ આપવાની છે કે જેથી કરી ફિઝિકલ મેન્ટલી અને ઇમોશનલ ગ્રોથ છે એ સારી રીતે થઈ શકે દેન થર્ડ વન છે ગ્રુપ લાઈફ તો કે ઘરની બહાર ગ્રુપમાં રહેવું સ્કૂલ અને ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલે કે બાળક છે એ ઘરની બહાર પહેલી વખત ગ્રુપમાં જતું છે જ્યારે સ્કૂલમાં જશે ત્યારે એનું આખું ગ્રુપ પહેલી વખત બનશે પેલા બાળક નાનું હશે ત્યારે એનું કોઈ ગ્રુપ નહીં ખાલી ઓનલી ફોર એના જે ઘરના સભ્યો છે એ જ એની જોડે રહેતા હશે પણ જ્યારે સ્કૂલ જવા મળશે ત્યારે ફર્સ્ટ એક્સપિરિયન્સ એનો હશે કે બહારનું વ્યક્તિ સાથે મળશે અને આખું ગ્રુપ હશે તો એને શું કહે છે કે ગ્રુપમાં રહેતા બાળકો જલ્દીથી શીખી શકે છે જો કોઈ બાળકને ગ્રુપમાં જે વસ્તુ શીખવાડેલી હોય એ ગ્રુપ એ ઝડપથી બાળક છે એ કેચઅપ કરી શકે છે ત્યારે એ છે બાળક ઝડપથી છે એ સહેલાઈથી છે એ સમજી શકે છે દેન જો બાળકને સ્કૂલમાં કોઈ ઇન્ફેક્શન લાગે તો તે ઇન્ફેક્શન તેના ઘરના મેમ્બરને પણ લાગી શકે છે એટલે કે બાળક છે એ સ્કૂલે જતું હોય અને બાળકને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું કોલ્ડ એન્ડ કોફ છે ફીવર છે એવા જે કોમ્યુનિકેબલ ડિસીઝ છે જો એને પેશન્ટ બાળકને ઇન્ફેક્શન લાગ્યું તો એ બાળકને જે કફ કોલ્ડ એન્ડ કોફ શરદી ઉધરસ થયા હોય તો એના ઘરના ફેમિલી મેમ્બરને છે એ બી થઈ શકે છે સ્કૂલ હેલ્થ સર્વિસ દ્વારા હેલ્થ સુપરવાઇઝન અને ગાઈડ ગાઈડલાઇન્સ ને બરાબર થઈ શકે છે એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસ દ્વારા હેલ્થ સુપરવિઝન અને ગાઈડ ગાઈડન્સને બરાબર થઈ શકે છે એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસ છે એમાં હેલ્થ સુપરવિઝન હોય અને ગાઈડન્સ હોય છે એને આપણે ઇન્ફોર્મ કરવાનું છે કે એના લીધે છે એને ટ્રીટમેન્ટ આપી શકે દેન ફોર્થ વન છે ઇઝી ઇમ્પ્લિમેન્ટેશન કંટ્રોલ એન્ડ પોપ્યુલેશન એટલે કે પોપ્યુલેશન જે વધતી જાય છે તેને કંટ્રોલ કરવાની છે આપણે જોઈએ સ્કૂલ ચાઇલ્ડ એ કંટ્રોલ પોપ્યુલેશન છે એટલે કે તેઓ ચોક્કસ એજ ગ્રુપના હોય છે તેમનું ઇઝી એપ્રોચ કરી શકાય છે માટે ત્યાં સ્કૂલ હેલ્થ સર્વિસ આપવી ઇઝી બને છે એટલે કે ઇઝી ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે છે કે આપણે એને છે એ ઇઝીલી કેર પ્રોવાઈડ કરી શકીએ છીએ બધા સેમ એજના હોય છે તો એને આપણે સરખી કેર પ્રોવાઈડ કરી શકીએ છીએ સ્કૂલમાં સ્કૂલમાં છે એ સ્કૂલ ચિલ્ડ્રન એ કંટ્રોલ પોપ્યુલેશન છે એટલે કે તેઓની એજ છે એ ચોક્કસ છે એજ એજ ગ્રુપ છે એ ચોક્કસ છે મીન્સ કે ફર્સ્ટ સિનિયર જુનિયર કેજી આવ્યા તો એમાં છે એ થ્રી ટુ ફોર યરના જ જે ચાઇલ્ડ છે એ હશે તો બધાને સેમ કેર આપવાની રહેશે દેન સેકન્ડ થર્ડ સેકન્ડ થર્ડ ફોર્થ ક્લાસ છે એમાં ફે સિક્સ સેવન એઇટ ઇયરના છે એને બધાને છે એ સેમ કેર પ્રોવાઈડ કરવાની રહેશે એટલે કે એને કેર પ્રોવાઈડ કરવામાં ઇઝી રહેશે એટલે તેનું ઇઝી એપ્રોચ કરી શકાય છે માટે સ્કૂલ હેલ્થ સર્વિસ આપવી ઇઝી બને છે દેન ફોર્થ વન છે અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ તો કે સ્કૂલ ચિલ્ડ્રનને ઇન્ફેક્શન ડિસીઝ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસોર્ડર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકાય છે એટલે કે સ્કૂલ ચાઇલ્ડ છે એને શું કરવાનું છે તો કે ઇન્ફેક્શિયસ ડિસીઝ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસોર્ડર અર્લી અર્લી સ્ટેજમાં ડિટેક કરી શકાય છે એટલે કે અર્લી સ્ટેજમાં જ્યાર હજીની શરૂઆત હોય ત્યારે આપણે એને કોઈ પણ પ્રકારનો ચાઇલ્ડમાં ડિસીઝ થયો છે તો એને જે સ્કૂલ હેલ્થ સર્વિસવાળા જે છે એ સુપરવિઝન છે અથવા તો નર્સ છે સ્કૂલ હેલ્થ નર્સ તો એને શું કરવાનું છે ઓલરેડી ડિટેક્ટ કરવાનું છે કે જેથી કરીને એ છે એને અટકાવી શકે આ ટાઈમે સ્કૂલ હેલ્થ સર્વિસ દ્વારા ડિસીઝનું પ્રિવેન્શન શક્ય બને છે એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસવાળા એ છે એને શું કરવાનું છે જે બાળકને ડિસીઝ જો છે એને પ્રિવેન્ટ કરવાનું છે નેક્સ્ટ છે ફિફ્થ વન એડેપ્ટેબિલિટી એડેપ્ટેબિલિટી મીન્સ તો કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એ ઝડપથી ન્યૂ નોલેજ મેળવવાની એડેપ્ટિવિટી ધરાવે છે એટલે કે જે નાના બાળકો હોય છે ને એનામાં ક્ષ પેલી અપ કરવાની ક્ષમતા વધારે હોય છે એટલે કે તમે જેને નવું નોલેજ કોઈ પણ આપો તો એ તરત જ છે એબિ એ અપ કરી લે છે એટલે કે એનામાં એવી એબિલિટી હોય છે કે ઝડપથી સમજી શકે અને તરત જ યાદ રાખી શકે તેથી બાળકને ઇફેક્ટિવ હેલ્થ એજ્યુકેશન એન્ડ હેલ્થ હેબિટ ડેવલપ ડેવલપ કરવા માટે સમજાવું એટલે કે બાળકમાં જો એવી એબિલિટી હોય ઝડપથી જે નોલેજ છે એ યાદ કરી યાદ કરી લે છે તમે જેવું શીખડાવો એવું યાદ કરી લે છે તો એને ત્યારે શું શીખવાડવું જોઈએ તો કે ઇફેક્ટિવ હેલ્થ એજ્યુકેશન કે બાળકને ખબર પડતી હોવી જોઈએ કે એનું હેલ્થ કેવી રીતે સારું રાખવું અને હેલ્થ હેબિટ એટલે કે એની હેબિટ કેવી રીતે સારી કરવી અને હેબિટ વિશે શીખવાડવાનું છે કે એની હેબિટ સારી રહે એવું ડેવલપ કરવાનું છે અને એના માટે એને સમજાવવાનું છે બાળકને બાળકને એનું શરીર છે એ સ્વચ્છ રાખવા માટે કહેવાનું છે એ તમે એને નોલેજ આપી શકો કે ડેઈલી નખ કાપવાના છે આંખ સાફ કરવાની છે ડેઈલી માથામાં તેલ નાખવાનું છે એવું બધું છે એને હેલ્થને ઇફેક્ટિવ છે એ તમે એને સમજાવી શકો છો કે જેથી કરીને બાળક છે એ ઝડપથી રીતે કેચઅપ કરી લેશે અને સમજી શકશે તો આ પાંચ ફાઇવ પોઈન્ટ હતા ઇમ્પોર્ટન્સ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસના તો એનું હેલ્થ ઇમ્પોર્ટન્સ શું છે નેક્સ્ટ આપણે જોઈશું એક્સપેક્ટ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસ તો ફર્સ્ટ ઇસ એક્સપેક્ટ છે હેલ્થ એપ્રિયલ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એન્ડ સ્કૂલ પર્સનલ તો જે સ્કૂલ ચિલ્ડ્રન છે અને સ્કૂલના પર્સનલ જે ચિલ્ડ્રન છે એને શું કરવાનું છે હેલ્થને એપ્રેઝલ કરવાનું એટલે કે હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે ધેન સેકન્ડ છે રિમેડિયલ મેઝર એન્ડ ફોલો અપ એટલે કે ફોલોઅપ માટેનો છે થર્ડ છે પ્રિવેન્શન ઓફ ડિસીઝ એટલે કે કોઈપણ પ્રકારના જે ડિસીઝ થયા છે અથવા તો એક્સ્ટ્રા ઓક્યુલર માયોસાઇટિસ ઈ ઓ એમ એમ એટલે કે ઓક્યુલર માયોસાઇટિસ તો એ ડિસીઝને પ્રિવેન્ટ કરવાનો છે અત્યારે નાના બાળકો એને વધારે પ્રમાણમાં આંખનો પ્રોબ્લેમ હોય તો એક્સ્ટ્રા ઓક્યુલર માયોસાઇટિસ છે એ એક આંખનો ડિસીઝ છે જે બાળકોમાં વધારે પડતો જોવા મળે છે તો એ ડિસીઝને અટકાવવા માટેનો છે દેન હેલ્પફુલ સ્કૂલ એન્વાયરમેન્ટ એટલે કે સ્કૂલ એન્વાયરમેન્ટ છે એ સારું કરવું જોઈએ કોણ કરશે મેઇન એનો એસ્પેક્ટ શું છે સ્કૂલ હેલ્થનો તો કે એનું એન્વાયરમેન્ટ છે એ સારું રહેવું જોઈએ નેક્સ્ટ આપણે જોઈશું ન્યુટ્રિશનલ સર્વિસ એટલે કે ન્યુટ્રિશનલ સર્વિસ પ્રોવાઈડ કરવાની છે દેન ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ એન્ડ ઇમર સોરી ઇએમઆર એટલે કે ઇલેક્ટ્રિક મેડિકલ રેકોર્ડ રાખવાનો છે એટલે કે એને ફર્સ્ટ એડની જરૂર જો પડે બાળકોને તો ફર્સ્ટ એડ ત્યારે રેડી રાખવાનું છે અને ઇએમઆર કેર એટલે ઇલેક્ટ્રિક મેડિકલ રેકોર્ડ રાખવાનો છે એટલે કે બાળકોનો રેકોર્ડ રાખવાનો છે દેન મેન્ટલ હેલ્થ જોવાની છે ડેન્ટલનું હેલ્થ જોવાની છે આઈ હેલ્થ ચેક કરવાની છે તેને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે ધેન એજ્યુકેશન ઓફ હેન્ડિકેપ ચિલ્ડ્રન એટલે કે કોઈ ખોડખાપણવાળા બાળક છે એનું એજ્યુકેશન આપવાનું છે દેન પ્રોપર મેન્ટેનન્સ એન્ડ યુઝ ઓફ સ્કૂલ હેલ્થ રેકોર્ડ એને પ્રોપર મેન્ટેનન્સ કરવાનું છે અને યુઝ ઓફ સ્કૂલ હેલ્થ રેકોર્ડ એટલે કે સ્કૂલ હેલ્થનો બધો રેકોર્ડ રાખવાનો છે આ એસ્પેક્ટ છે મેઇન સ્કૂલ હેલ્થ સર્વિસના તો એને શું શું કઈ કઈ સર્વિસ રાખવા પ્રોવાઈડ કરવાની છે આપણે જોયું દેન એમાં ફર્સ્ટ આવશે હેલ્થ એપ્રાઇઝલ એટલે કે હેલ્થ એપ્રાઇઝલ મીન્સ કે તો આપણે જે છે એસ્પેક્ટ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસ એના આપણે ડિટેલમાં જોઈશું આપણે જે પોઈન્ટ જોઈએ તો હેલ્થ એપ્રાઇઝલ છે ફર્સ્ટ તો હેલ્થ એપ્રાઇઝલ એટલે કે એનું મૂલ્યાંકન કરવાનું છે જોવાનું છે કે એને કયા કયા પ્રકારના સિમ્ટમ્સ છે કે નહીં બેબીની હેલ્થ કેવી છે એટલે કે ચાઇલ્ડની હેલ્થ જોવાની છે તો આપણે જોઈશું એમાં હેલ્થ એપ્રાઇઝલમાં તો કે મેડિકલ ઓફિસર આવે તે પહેલા નર્સે બધા હેલ્થ રેકોર્ડ છે એ પ્રોપરલી ફિલ્ડ કરવાના છે એટલે કે મેડિકલ ઓફિસર છે એ બે બાળકોનું ચેકઅપ કરાવે વીકલી બાળકોનું સ્કૂલમાં ચેકઅપ થતું હોય છે તો મેડિકલ ઓફિસર આવે એ પહેલાં નર્સે શું કરવાનું છે સ્કૂલ હેલ્થ નર્સે તો કે બધા હેલ્થ રેકોર્ડ પ્રોપરલી ફિલ્ડ કરવાના છે એટલે કે બધા જ બાળકોના જે હેલ્થ રેકોર્ડ રાખેલા હોય એ એને ફિલ્ડ કરવાના છે અને તે બાળકોનું પ્રિમિનરી એસેસમેન્ટ કરવાના છે કે નર્સે બાળકોનું અસેસમેન્ટ કરવાનું છે એ નર્સ અસેસમેન્ટ આપણે નીચે જોઈશું અને તે બાળકની હાઈટ વેઇટ અને હેડ સરકમ્ફર્સ ચેસ્ટ કમ્ફર્ટ એક્સ્ટ્રા મેઝર કરવાનું છે અને રિસ્કવાળા ચાઇલ્ડનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે તો હેલ્થ એપ્રાઇઝરમાં પહેલાં શું કરવાનું છે તો કે મેડિકલ ઓફિસર આવે એ પહેલાં નર્સે એનું બધું આખું અસેસમેન્ટ કરવાનું છે ચાઇલ્ડનું અને એનો રેકોર્ડ રાખવાનો છે તો એ અસેસમેન્ટમાં શું ચેક કરવાનું છે તો કે વેઇટ ચેક કરવાનો છે હાઈટ ચેક કરવાનો છે દેન આ હેડ સરકમ્ફરન્સ જોવાનું છે ચેસ્ટ કમ્ફરન્સ જોવાનું છે આ બધું એને રેકોર્ડ કરવાનું છે દેન નીચેનું ચેકઅપ લિસ્ટ રિસ્કવાળા ચાઇલ્ડનું આઈડેન્ટિફાય કરવા માટે હેલ્પ કરે છે એટલે કે જો કોઈ બાળક છે એ રિસ્કવાળું છે કે એને ડિસીઝ છે અથવા તો કોઈપણ પ્રકારનું બીજું ડિસીઝ હોય છે તો એના માટે બીજા કયા સિમ્ટમ્સ છે એ ચેક કરવા એ આપણે નીચે જોઈશું અને અથવા તો જો કોઈ એવું બાળક હોય તો ચિલ્ડ્રન હોય ને રિસ્કવાળું તો એને શું કરવાનું છે આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે એને અલગથી રાખવાનું છે તો ફર્સ્ટ આપણે જોઈશું ફ્લસ્ટ ફેસ એટલે કે એનો ચહેરો છે કેવો હશે એકદમ ઉતરેલો હોય છે એનામાં કોઈ પણ પ્રકારની હેપીનેસ જોવા મળશે નહીં તો આપણે જોવાનું છે કે એનો ફેસ કેવો છે તે રેસ ઓર સ્પોર્ટ સ્કીન રેશીઝ એટલે કે એના સ્કીન ઉપર જોવાના છે કે કોઈ પણ પ્રકારના રેસીસ જોવા મળે છે કે નહીં તેને સિમ્ટમ્સ ઓફ એક્યુટ કોલ્ડ એટલે કે એને શરદી ઉધરસ છે કે નથી જોવાનું છે દેન કફિંગ એન્ડ સ્નિઝિંગ એટલે કે એને બાળકને કફ છે કે નહીં અથવા તો એ શ્વાસ બરાબર લઈ શકે છે કે નહીં એ ચેક કરવાનું છે સોર થ્રોડ છે કે ગળામાં સોજો છે કે નહીં એ જોવાનું છે દેન રેઝિડનેક એટલે કે રેન્જ ઓફ મોશન એટલે કે ગળું છે એ ગળું જોવાનું છે કે ગળું પડેલું છે કે નહીં તે નોઝિયા વોમિટિંગ છે કે નહીં ચેક કરવાનું છે દેન વોટરી આઈ એટલે કે આંખ લાલ છે રેડ ઓર વોટરી આઈ એટલે કે આંખ એની લાલ છે કે અથવા તો આંખમાં પાણી છે કે નહીં જોવાનું છે તેને હેડેક થાય છે કે નહીં એ ચેક કરવાનું છે દેન ચીલ્સ ઓર ફીવર એટલે કે એ બાળકને ઠંડી લાગે છે તાવ આવે છે કે નહીં જોવાનું છે સ્લીપીનેસ એટલે કે બાળક આખો દિવસ સૂતું રહે છે અથવા તો એની સૂવાની પેટર્ન જોવાની છે કે બાળક કેટલું સૂવે છે દેન બાળકને ડાયરિયા છે કે નહીં જોવાનું છે પેઇન ઇન ધ બોડી એટલે કે બોડીમાં બાળકને પેઇન થાય છે કે નહીં જોવાનું છે સ્કિન કન્ડિશન લાઈફ સ્કેબિસ ઓર અથવા એન્ડ રિંગ વોમ એટલે કે સ્કિનમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે નહીં જોવાનું છે સ્કેબિસ એટલે કે ખસ છે અથવા તો રિંગ બોમ એ રિંગ વોમ ઇન્ફેક્શન છે કે નહીં જોવાનું છે દેન હેડ લાઈ એટલે કે માથામાં જુ પડેલી છે કે નહીં જોવાનું છે પેડિક્યુલોસિસ છે કે નહીં જોવાનું છે હેડમાં દેન ડિસ ડિસિન્ડિનેશન ટુ પ્લે એટલે કે બાળક છે એ કેવી રીતે એનું એક્ટિવ છે કે નહીં અથવા કેવી રીતે રમે છે એ જોવાનું છે અથવા તો કોઈ એને રમવામાં પ્રોબ્લેમ છે કે નહીં જોવાનું છે તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ કોઈ રિસ્કવાળા બાળકો છે એનું જોવાનું છે જો આ બધા સાઇન જોશું અને ખબર પડશે કે બાળક છે એ રિસ્કવાળું છે તો એને શું કરશે મેડિકલ ઓફિસર છે એ ચેક કરશે અને એને ટ્રીટમેન્ટ આપશે તો ઉપરનું ચેકલિસ્ટ કમ્યુનિટી નીડ પ્રમાણે મોડિફાઈડ થઈ શકે છે અને વાળા બાળકને પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે મેડિકલ ઓફિસરને રિફર કરવામાં આવે છે જો આમાંથી કોઈપણ પ્રકારના સાઇન જો બાળકોમાં જોવા મળે તો એ બાળકને અલગ રાખે છે રિસ્કવાળું બાળકમાં અલગ રાખે છે અને એનો પ્રોપર ડાયગ્નોસિસ કરે છે કે એને કયો ડાયગ્નોસિસ છે એ જોવે છે અને એને ટ્રીટમેન્ટ આપે છે અને મેડિકલ ઓફિસર છે એને રિફર કરે છે પીએચસી હોય તો એના પરથી પીએચસીમાં એને રિફર કરે છે સ્કૂલમાંથી દેન સેકન્ડ જોઈશું ટ્રીટમેન્ટ એન્ડ ફોલો અપ તો ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપમાં શું છે તો કે જે ચિલ્ડ્રનને ડિસીઝ ઓર ડિસેબિલિટી ડિટેક્ટ થઈ છે પ્રોપર ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ એન્ડ ફોલો અપ ન મળે તો સ્કૂલ હેલ્થ ઇન્સ્પેક્શન કાંઈ કામનું નથી જો ચિલ્ડ્રનને ડિસીઝ છે એવું ડિટેક્ટ થઈ ગયું છે એટલે કે ફાઇન્ડ આઉટ થઈ ગયું છે કે બાળકને આઠ પ્રકારનો ડિસીઝ છે તો એ બાળકને જો પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે અને જો એને પ્રોપર રિફર કરવામાં ન આવે તો એનો પ્રોપર ફોલોઅપ લેવામાં ન આવે તો આ સ્કૂલ હેલ્થ સર્વિસ છે એ કોઈ પણ કામની છે નહીં તો એને સ્કૂલ હેલ્થ સર્વિસમાં શું કરવું જોઈએ તો કે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવી જોઈએ એને ફોલોઅપ માટે કહેવું જોઈએ અને એને પ્રોપર રીતે છે એ હેલ્થ સર્વિસ પૂરી પૂરી પાડવી જોઈએ નેક્સ્ટ સ્કૂલ ચાઇલ્ડ માટે શક્ય હોય તો સ્પેશિયલ ક્લિનિક કન્ડક્ટ કરવા એટલે કે સ્કૂલ હેલ્થ ચાઇલ્ડ છે એટલે ચાઇલ્ડ માટે છે એ સ્પેશિયલ કન્ડક્ટ કહેવાનું એટલે કે જે મેડિકલ ઓફિસર છે એને સ્પેશિયલ રેફર કરવાનો છે કે આ સારી હોસ્પિટલ છે ત્યાં સારો ડૉક્ટર છે તો એના માટે એને સ્પેશિયલ ક્લિનિક છે એ કન્ડક્ટ કરવાનું છે તે સ્કૂલ હેલ્થ ક્લિનિકને પીએચસી અથવા હાયર હેલ્થ સેક્ટર માટે લિંક કરવાની એટલે કે શું સ્કૂલ હેલ્થ ક્લિનિક છે એને શું કરવાનું છે પીએચસી અને હાયર હેલ્થ સેક્ટર માટેની એટલે કે એના સાથે જોડાવાનું છે સ્કૂલ હેલ્થ સર્વિસ લોકો છે એ પીએચસી અને હાયર હેલ્થ સેક્ટર સાથે લિંક કરવાની છે એટલે કે એને જોડાવાનું છે કે જેથી કરીને જો બાળકને પીએચસી અથવા તો સીએચસી ઉપર રિફર કરવાની જરૂર પડે તો એને જો લિંક હશે બંને જોડે તો આપણે એને રિફર કરી શકશું ત્યાં તો આ ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ નેક્સ્ટ આપણે જોઈશું ઇમ્યુનાઇઝેશન તો કે ઇમ્યુનિઝેશનમાં શું છે તો કે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્રમાણે બધા બાળકોને ઇમ્યુનાઇઝ કરવા એટલે કે બધા જ બાળકોને છે એ ઇમ્યુનાઇઝેશન આપવાનું છે કે જેથી કરીને છે એ ભવિષ્યમાં એને કોઈ પણ પ્રકારના રોગ થઈ શકે નહીં દેન નેક્સ્ટ છે ચિલ્ડ્રનને ઇન્ફેક્શન ડિસીઝની પ્રિવેન્ટ કરી શકાય એટલે કે ચિલ્ડ્રન છે ને ઇન્ફેક્શન ડિસીઝથી પ્રિવેન્ટ કરી શકાય છે એટલે કે કોઈ કોઈપણ પ્રકારનું જો ઇન્ફેક્શન લાગે તો એ છે એ અટકાવી શકે છે જો વેક્સિન આપેલી હશે તો એ છે ડિસીઝ થશે નહીં તો એના માટે થઈને બધા જ બાળકોને છે એ ઇમ્યુનિજેશન આપવું જરૂરી છે નેક્સ્ટ ફોર્થ વન જોઈશું સ્કૂલ સેનિટેશન તો સ્કૂલ સેનિટેશનમાં શું છે તો કે સ્કૂલમાં બેઝિક સેનિટેશનની ફેસિલિટી હોવી જોઈએ એટલે કે સ્કૂલમાં છે એ સેનિટેશનની ફેસિલ ફેસિલિટી હોવી જોઈએ એટલે કે ટોયલેટ છે એની ફેસિલિટી અવેલેબલ હોવી જોઈએ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા યુરિન સ્કૂલમાં સાઈઠ સ્ટુડન્ટે એક યુરિનલ અને હંડ્રેડ સ્ટુડન્ટે એક સેનિટર લેટ્રિન હોવું જોઈએ એટલે કે સાઇડ સ્ટુડન્ટે એક યુરિનલ એટલે કે એક વોશરૂમ હોવું જોઈએ અને સો સ્ટુડન્ટે એક સેનિટર લેટરીન હોવું જોઈએ કે જેથી કરીને લોકોને જવામાં ઇઝી લે રહે દેન બોયસ એન્ડ ગર્લ્સ માટે અલગ અલગ વ્યવસ્થા હોવી જોઈએ અને સ્ટુડન્ટની ઇમોશનલ સોશિયલ એન્ડ પર્સનલ હેલ્થ માટે હેલ્થ સ્કૂલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ એટલે કે બોયસ અને ગર્લ્સનું જે યુરિનલ યુરિનલ્સ અથવા તો લેટ્રિન છે એ અલગ હોવું જોઈએ અલગ વ્યવસ્થા હોવી જોઈએ અને સ્ટુડન્ટની ઇમોશનલ સોશિયલ એન્ડ પર્સનલ હેલ્થ માટે છે એ સ્કૂલ એન્વાયરમેન્ટ છે એ સારું હોવું જોઈએ કે જેથી કરીને લો બાળકો છે એ ફ્રેશ રહી શકે તે નેક્સ્ટ છે ફિફ્થ વન છે ન્યુટ્રિશનલ સર્વિસ એટલે કે બાળકોને છે એ ફૂડ પૂરું પાડવાનું છે તો આ એસ્પેક્ટની હેતુ ચિલ્ડ્રનને માલન્યુટ્રિશનથી પ્રોટેક્ટ કરવાનો છે ઘણી સંસ્થાઓમાં હેલ્પ કરે છે યુનિસેફ છે એ ઘણી સંસ્થાઓમાં છે એ ન્યુટ્રિશન છે એ પૂરું પાડે છે યુનાઇટેડ સોરી યુનાઇટ યુનાઇટેડ નેશનલ એ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ હેલ્થ ઇમરજન્સી ફંડ યુનિસેફ છે આ જે સંસ્થા છે એ ઘણી જગ્યા પર છે એ ન્યુટ્રિશન પૂરું પાડે છે મિડ ડે મીલ પ્રોગ્રામ વિટામિન એ પ્રોફાઇલ એક્સિક્સ પ્રોગ્રામ જેવા પ્રોગ્રામનું પૂરતું એડમિનિસ્ટ્રેશન કરવું જોઈએ એટલે કે મીડ ડે મીલ પ્રોગ્રામ છે એ બધી જ સ્કૂલમાં છે એ હોવો જોઈએ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ અને વિટામિન એ પ્રોફાઇલ એક્સિક્સ એ પ્રોગ્રામ બી હોવો જોઈએ એટલે કે બારદા બાળકોને વિટામિન એનો ડોઝ મળી રહેતો હોવો જોઈએ તો નેક્સ્ટ સ્ટેપ ફર્સ્ટ એડ એટલે કે દરેક સ્કૂલમાં ફૂલ્લી ઇક્વિપ્ડ ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ એટલે કે બધી સ્કૂલમાં જે ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ જેથી કરીને કોઈ બાળકને જો કોઈ ઇન્જ્યુરી થાય તો ફર્સ્ટ એડ બોક્સ થાય ત્યારે જ કામ આવી શકે તે સ્કૂલમાં એક્સિડન્ટ ઇન્જ્યુરી અને પેઇન જેવી ઇમરજન્સી હોય તો તેની ટ્રીટમેન્ટ મળી રહેવી જોઈએ અને ટીચર્સને ફર્સ્ટ એડ વિશે સ્કિલ પ્રોવાઈડ કરવી એટલે કે સ્કૂલમાં જો કોઈપણ પ્રકારનું એક્સિડન્ટ થયું એટલે કે કોઈ બાળક પડી ગયું છે અથવા તો રમતા રમતા એને કોઈ પણ પ્રકારની ઇન્જુરી થઈ છે અથવા તો અચાનક એને પેઇન થયું છે તો એવી ઇમરજન્સી હોય તો એની ટ્રીટમેન્ટ એને છે એ સ્કૂલમાં મળી રહેવી જોઈએ કે એને કે બહાર જવાની જરૂર ન પડે પણ એ ટ્રીટમેન્ટ છે એને સ્કૂલમાં મળી રહેવી જોઈએ અને જ્યારે ટી જોઈએ અને જ્યારે ટીચર છે એને ફર્સ્ટ એડ વિશે સ્કિલ પ્રોવાઈડ કરવાની છે જેના જે ક્લાસ ટીચર હોય છે બાળકોના તો એ ક્લાસ ટીચરને છે એની ફર્સ્ટ એડ વિષયનું જે નોલેજ છે એને આપવાનું છે એને સ્કિલ આપવાની છે જેથી કરીને ફર્સ્ટ એડની જે પ્રો ફર્સ્ટ એડ પ્રોવાઈડ કરે છે તો એના ક્લાસ ટીચર છે એ ફર્સ્ટ એડ કિટ છે એને પ્રોવાઈડ કરી શકે ધેન નેક્સ્ટ છે સેવન્થ હેલ્થ એજ્યુકેશન તો હેલ્થ એજ્યુકેશન જોશું તો કે ઇન્ડિવિડ્યુઅલ એન્ડ કમ્યુનિટીની હેલ્થી પ્રોમોટ કરવા માટે હેલ્થ એજ્યુકેશન અગત્યનો ભાગ ભજવે છે તો હેલ્થ એજ્યુકેશન છે શું છે તો કે ઇન્ડિવિડ્યુઅલ અને કમ્યુનિટીની હેલ્થને પ્રોમોટ કરવા માટે હેલ્થ એજ્યુકેશન છે ભાગ ભજવે છે કે જેથી કરીને લોકો છે એ જાગૃત થઈ શકે છે અને લોકોનામાં જે નોલેજ ઇમ્પ્રુવ થઈ શકે છે દેન ચિલ્ડ્રનને સ્કીન હાઇજીન હેર ટીથ ક્લોથિંગ ઇમ્પોર્ટન્ટ ઓફ એક્સરસાઇઝ સ્લીપ ન્યુટ્રિશન ગુડ હેબિટ્સ એક્સેટ્રા વિશે હેલ્થ એજ્યુકેશન આપવું તો બાળકોને છે સેના રિલેટેડ એજ્યુ એજ્યુકેશન આપવાનું છે તો કે સ્કીનને લઈને આપવાનું છે કે એની હાઇજીનને પર્સનલ હાઈજીનને લઈને આપવાનું છે એને હેર કેવી રીતે સારા રાખવા એને આપવાનું છે ટીથ કેવી રીતે વોશ કરવા અથવા તો ક્લીન કરવા કેવી રીતે કેવા કપડાં પહેરવા અથવા તો એમને કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી કેટલા માટે કેટલા ટાઈમ માટે એને સૂવવું એને કેવી કેવા પ્રકારનું ન્યુટ્રિશન લેવું એની કેવી હેબિટ સારી પડે એને લઈને આપણે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો એ હેલ્થ એજ્યુકેશન આપવાથી બાળકોમાં છે એ ખૂબ જ મોટો છે એ પ્રભાવ પડી શકે છે એટલા માટે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તે નેક્સ્ટ વન છે સ્કૂલ હેલ્થ રેકોર્ડ એટલે કે સ્કૂલ હેલ્થ રેકોર્ડ રાખવાનો છે કે જેથી કરીને જો કોઈ રેકોર્ડની જરૂર પડે તો એ આપણે જોઈ શકીએ તો સ્કૂલ હેલ્થ રેકોર્ડમાં શેનો રેકોર્ડ રાખવાનો છે જોઈએ તો કે દરેક સ્ટુડન્ટનો હેલ્થ રેકોર્ડ પ્રોપરલી મેન્ટેન થવો જોઈએ એટલે કે એક વ્યક્તિ ડેટ વ્યક્તિ ડેટ છે એનો જે ચિલ્ડ્રન છે એનો હેલ્થ રેકોર્ડ છે એ મેન્ટેન થવો જોઈએ તો રેકોર્ડમાં આઈડેન્ટિફાઈ ડેટા જેવા કે નેમ હોવું જોઈએ એજ લખેલી હોવું જોઈએ ડેટ ઓફ બર્થ લખેલું હોવું જોઈએ એડ્રેસ લખેલું હોવું જોઈએ તો એની કોઈ પાસ્ટ હિસ્ટ્રી હોય તો પાસ્ટ હિસ્ટ્રી લખેલી હોવી જોઈએ ફિઝિકલ એક્ઝામિનેશન હો ફિઝિકલ એક્ઝામિનેશનનું રેકોર્ડ કરેલું હોવું જોઈએ તેમજ એને જો કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ હોય અથવા તો ટ્રીટમેન્ટ આપતા હોય તો એનો રેકોર્ડ બી હોવો જોઈએ કે જેથી કરીને સ્કૂલ સ્કૂલ ટીચર છે અથવા તો સ્કૂલ નર્સ છે એ એનું ડિસિઝન લઈ શકે તો સ્કૂલ હેલ્થ રેકોર્ડ છે એ મેઇન હોવો જોઈએ તો આપણે આપણે એટ પોઈન્ટ જોઈએ છે ને એટ પોઈન્ટ જોઈએ તો કે એસ્પેક્ટ ઓફ ધ સ્કૂલ હેલ્થ સર્વિસ એટલે કે સ્કૂલ હેલ્થ સર્વિસમાં કયા કયા પ્રકારની સર્વિસ છે એ પ્રોવાઈડ થવી જોઈએ તો નેક્સ્ટ આપણે જોઈશું રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ધ સ્કૂલ હેલ્થ સર્વિસ એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એનો સ્કૂલ હેલ્થ સર્વિસમાં શું રોલ છે તો ફર્સ્ટ છે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામના સક્સેસ કમ્યુનિટી હેલ્થ નર્સિંગના નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ લીડરશીપની ક્વોલિટી ઉપર આધાર રાખે છે એટલે કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ છે એના સક્સેસ એટલે કે કેવો સક્સેસ જાય છે એના ઉપરથી છે એ આધાર રાખે છે અને લીડરશીપ એના કેવી છે એના ઉપર આધાર રાખે છે કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એની લીડરશીપ કેવી છે એ કયા પ્રકારનું નોલેજ પૂરું પાડે છે એનામાં નોલેજ કેવું છે એનામાં અંડરસ્ટેન્ડિંગ કેવી છે એના પરથી એ આધાર રાખે છે તે ચાઇલ્ડ સાયકોલોજી હેલ્થ એજ્યુકેશન અને સોશિયોલોજી વિશે નર્સ પાસે નોલેજ હોવું જોઈએ તેથી તે પોતાનું કાર્ય બરાબર રીતે કરી શકે તો ચાઇલ્ડ સાયકોલોજી અને હેલ્થ એજ્યુકેશન વિશે અથવા તો સોશિયોલોજી વિશેનું જે નર્સ છે એની આગળ નોલેજ હોવું જોઈએ કે જેથી કરીને બાળકોને સારી રીતે આપી શકે તે નર્સનો મેજોર રોલ સ્કૂલ હોમ એન્ડ કમ્યુનિટી વચ્ચે લિશન તરીકે કામ કરવાનો છે અને બાળક સ્કૂલે શું શીખે છે અને ઘરે શું પ્રેક્ટિસ કરે છે તેના વચ્ચેનો ગેપ પૂરો પાડે છે તો નર્સનો સૌથી વધારે રોલ શું છે તો કે કમ્યુનિટીમાં જોવાનું છે કે બાળક કેવું રહે છે બાળક કેટલું શીખે છે બાળક ઘરે જઈને કેટલું શીખે છે બાળકને કેટલું આવડે છે બાળકનામાં કેટલું નોલેજ છે એ બધું જ રોલ કોનો છે તો કે નર્સનો તે જ કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામની કોઓર્ડિનેટર અને ઓર્ગેનાઇઝ કરે છે એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સ એ શું કરે છે તો કે કોઈ પણ પ્રોગ્રામ હોય એની કોર્ડિનેટર અને કોર્ડિનેટર અને ઓર્ગેનાઇઝ કરે છે તે સ્કૂલ હેલ્થ ક્લિનિક ઓર્ગેનાઇઝ કરે છે અને પેરેન્ટ્સ એન્ડ ટીચર્સની મીટિંગ અરેન્જ કરે છે એટલે કે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પેરેન્ડ પેરેન્ટ્સ અને ટીચરની પેરેન્ટ્સ અને ટીચરની મીટિંગ અટેન્ડ કરે છે અથવા તો પેરેન્ટ અને ટીચરની અરેન્જ કરે છે કે જેથી કરીને કહી શકે કે એનું બાળકનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેટલો થયેલો છે અથવા તો બાળકને કયા પ્રકાર એની વધારે પડતી ઘરે જરૂર છે એ બધું છે એ નોલેજ આપી શકે તે કાઉન્સિલ અને એજ્યુકેટર તરીકે કામ કરે છે એટલે કે તે બાળકોએ જે કાઉન્સિલ બી કરે છે ગાઈડ કરે છે અને એજ્યુકેશન બી આપે છે તે સ્કૂલમાં હેલ્થ ટોક પ્લાન કરે છે અને તે ટીચર અને પેરેન્ટ્સને હેલ્થ વિશે ગાઈડન્સ આપે છે એટલે કે હેલ્થ ટોક આપે છે કે જ્યારે એમાં પે પેરેન્ટ્સ અને જ્યારે ટીચરની મિટિંગ ઓર ઓર્ગેનાઇઝ કર્યું હોય ત્યારે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ શું કરે છે તો કે ટીચર્સને અને પેરેન્ટ્સને છે એ હેલ્થ એજ્યુકેશન આપે છે કે જેથી કરીને પેશન્ટ સોરી બાળકો અને બાળકોના પેરેન્ટ્સનું અથવા તો ટીચર્સનું જે નોલેજ છે એ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે તો રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ છે એનો મેઇન રોલ છે એટલે કે બાળકને એનું હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો મેઇન રોલ છે એટલે કે બાળક છે એને પ્રિવેન્ટ બાળકને જો કોઈપણ પ્રકારનો ડિસીઝ છે તો એને પ્રિવેન્ટ કરવો જોઈએ અથવા તો ફર્સ્ટ એડ કેર આપવી જોઈએ અથવા તો પેશન્ટ જો બાળકનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સરખો નથી થતો તો એને આખી મેડિકલ ઓફિસરને જાણ કરી અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ તો આ હતા એસ્પેક્ટ ઓફ ધ સ્કૂલ હેલ્થ સર્વિસ અને નેક્સ્ટ આપણે લા લાસ્ટમાં જોઈએ રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ધ સ્કૂલ હેલ્થ સર્વિસ તો આપણે આજે સ્કૂલ હેલ્થ સર્વિસ છે અહીંયા કમ્પલીટ કરીએ છીએ કે સ્કૂલ હેલ્થ સર્વિસમાં કયા કયા પ્રકારની બાળકોને સર્વિસ છે એ મળી શકે છે